લજ્જા સન્યાલ, લેખક અશ્વિની ભટ્ટ. ચેપ્ટર એક. આજે ચુકાદાનો દિવસ હતો. છેલ્લા 18 મહિનાથી ચાલતા એ નાટકનો આજે પડદો પડવાનો હતો. પોલીસ પહેરા હેઠળ હું કોર્ટમાં આવી હતી, રોજની માફક જ. અને આજે પણ મને જોવા માટે કોર્ટ કમ્પાઉન્ડમાં હકડેઠઠ ભીડ જામી હતી. કેટલીય વાર મારા ચલચિત્રોના બહારી દ્રશ્યોનું શૂટિંગ થતું ત્યારે કે પછી હું કોઈ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતી હોઉં કે વિમાન ઘર પર વિમાનની રાહ જોતી ઊભી હોઉં ત્યારે મારી આજુબાજુ ટોળા જામતા. કેટલીય વાર મારા વહાલકા પ્રેક્ષકોએ મને જોવા માટે પોલીસની સોટીઓ પણ ખાધી હશે. આજે પણ કોર્ટમાં એવી જ ગીર્દી થઈ હતી, પરંતુ લોકોના ચહેરા પર કોઈ જુદી જ રેખાઓ હતી. તેમની પ્રીતિપાત્ર બનેલી અભિનેત્રી તરફની તેમની આસક્તિ આજે ઢળી પડી હોય તેવું લાગતું હતું. આ જ મારા સૌંદર્યને, મારા કોમળ અંગોને તેમની નજરથી લોકો પિતા ન હતા. મારા પ્રત્યેની દિલચસ્પી, પ્યાર, હવસ, આકાંક્ષા કે સ્તબ્ધતા જે હર હંમેશ મને નજરોમાં દેખાતી હતી તે આજે જળતી ન હતી. કેટલાક ચહેરા પર વિષાદ હતો, કેટલીક આંખોમાં આઘાત હતો, કેટલીક નિગાહમાં ભડભડતો ધિક્કાર હતો. કેમ જાણે તેમની આરાધ્ય સ્ત્રીને તેમણે કોઠા પર છાતી ઉલાળીને આંખ મિચકારીને નાચતી જોઈ ન હોય. કેટલીક નજરમાં લુચ્ચાઈથી ભરેલો આત્મસંતોષ હતો, તેમ છતાં કેટલીક આંખોના ભીના ચમકારામાં મને અનુકંપા પણ દેખાતી હતી. તેમની લજ્જુ આજે કોઈ અનેરા દ્રશ્યમાં તેમની સામે ખડી હતી. એ સૌ લોકોએ મને કેટલીય ફિલ્મોમાં, કોર્ટના સનસનીખેજ દ્રશ્યોમાં જોઈ હતી. આરોપીના પાંજરામાં પાલવ ફેલાવીને હું નિર્દોષ છું, નિર્દોષ છું જજ સાહેબ, કહેતી તેમણે જોઈ હતી. વકીલ બનીને કોઈ ભયાનક ષડયંત્રમાં ફસાઈને લાચાર બનેલા હીરોને બચાવી લેતી અને વિલનના કાળા કામોને ઉઘાડા પાડતી જોઈ હતી. સાક્ષીના પાત્રમાં જોઈ હતી. અરે, આરોપોની આંધીમાં ફસાયેલ પતિની સાવિત્રી જેવી પત્નીના પાત્રમાં પણ જોઈ હતી. હજુ હમણાં જ જેની સિલ્વર જ્યુબિલી ઉજવાય તે ફિલ્મ ઇન્કલાબમાં મને ફાંસીને માછલે લટકતી પણ જોઈ હતી. અને ત્યારે સિનેમાઘરમાં હર કોઈ પ્રેક્ષકની આંખમાં આંસુ છલકાતા. છતાં આજ એ કચકડાની દુનિયાનું દ્રશ્ય ન હતું. આજે હું સચમુચ આરોપી તરીકે ખડી હતી અને થોડા જ સમયમાં મારો ન્યાય તોળાઈ જવાનો હતો. કોર્ટરૂમમાં સન્નાટો છવાયો હતો. જજ સાહેબે ગંભીરતાથી કોર્ટમાં બેઠેલા લોકો તરફ એક દ્રષ્ટિ નાખી અને ચુકાદો વાંચવો શરૂ કર્યો. મારું માથું ભમતું હતું. મને ચુકાદામાં કોઈ રસ ન હતો, કારણ મારા વકીલ શ્રી નિરંજન દાસગુપ્તાએ મને ક્યારનું જણાવી દીધું હતું કે મારે માટે કોઈ આશા ન હતી. 7-1 વર્ષની સજા તો કમસે કમ થયા વગર રહેવાની ન હતી. અને ખરેખર ભારતના પ્રથમ પંક્તિના એડવોકેટ જ્યારે આવું કહે ત્યારે ખુદ ઈશ્વર પણ તમને બચાવી ન શકે. કોર્ટમાં દમ ભરવાની જગ્યા ન હતી. પાછળના ભાગની પાટલીઓ ઉપર અને નીચે ફરસ પર જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આવીને બેસી ગયા હતા. જમણી તરફ સંકોડાઈને રિપોર્ટરો અને પ્રેસ ફોટોગ્રાફરોની જમાત બેઠી હતી. આગળની પાટલીઓમાં કાળા કોટ પહેરીને ઘણા વકીલો પણ બેઠા હતા. બાણાની બહાર લોબીમાં પણ ભીડ ખૂબ હતી. કોલેજો છોડીને પણ કેટલાક છોકરા અને છોકરીઓ ત્યાં આવીને ઊભા હતા. લોકો મને રૂપાળી કહેતા અને ખરેખર ઈશ્વરે મને ખૂબ રૂપ આપ્યું હતું. એટલે જ મેરેલિન મનરો કે એવી બીજી અભિનેત્રી માફક મારા અભિનય કરતા મારા રૂપને, મારા અંગોને જ ચલચિત્રોમાં પ્રાધાન્ય મળે નહીં તેનું હું ખાસ ધ્યાન રાખતી. મારી કોઈ પણ ફિલ્મમાં હું આગલી ફિલ્મ કરતાં જુદી જ દેખાવાનો પ્રયત્ન કરતી. એકના એક પ્રસંગો કે પાત્રો ભજવવા મને કદી ગમતા નહીં. ફિલ્મ જગતમાં 1000 ચહેરાવાળી સ્ત્રી તરીકે હું પંકાયેલી હતી, પણ આજ મારા એ ચહેરા મને કોઈ કામયાબી આપતા ન હતા. આજે મેં આછા આસમાની રંગની સાદા ધોળા ફૂલની છાપવાળી સાડી અને સફેદ ચોળી પહેરી હતી. એક સામાન્ય સ્ત્રી કરતાં પ્રસિદ્ધિની ટોચ પર પહોંચેલી અભિનેત્રી માટે ઘણા મૂંઝવતા પ્રશ્ન ખડા થાય છે. આજે એવી જ મૂંઝવણ હતી. જો સુંદર વસ્ત્રો પહેરીને કોર્ટમાં આવું તો લોકોને એમ જ થાય કે કેટલી નિર્લજ્જ છે. સાદા સફેદ વસ્ત્રોમાં આવું તો સૌ કહેશે કે મીરાબાઈ થઈને આવી છે. એટલે જ વસ્ત્રોની પસંદગી મેં લીલી પર છોડી હતી. લીલી મારી મનોવ્યથાઓ કળી શકતી. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મને પરિતોષક મળ્યું હતું. 3-3 વાર ફિલ્મફેર એવોર્ડ મને મળ્યા હતા. લંડન ક્રિટિક એવોર્ડ પણ મને મળ્યો હતો. ચીલાચાલુ ફોર્મ્યુલા ફિલ્મથી માંડીને સત્યજીત રેની ફિલ્મોમાં મેં રોલ ભજવ્યા હતા. રાષ્ટ્રપતિ પદક પણ મને મળ્યો હતો. છતાં એ બધાય પ્રસંગોએ શું પહેરવું, કેમ બોલવું, વાળ કેવા ઓળવા વગેરે કોઈ બાબત હું મૂંઝાઈ ન હતી. પણ આ કોર્ટમાં આવતા હર ઘડી મારે માટે એ સમસ્યા બની જતી. મારે ચહેરો હસતો રાખવો કે ગમગીન, માથા પર સાડી ઓઢી રાખવી કે માથું ખુલ્લું રાખવું, કપાળે વળતા પરસેવાના બૂંદ ટપકવા દેવા કે મોં લૂછ્યા કરવું, આવા સવાલો મારા મનમાં ક્યારેય પણ પેદા થયા ન હતા. કેમેરાની સામે હું જ્યારે પાત્રને અનુરૂપ વેશભૂષા અને મેકઅપ કરીને સ્ટુડિયોના ફ્લોર પર ઊભી રહેતી અને દિગ્દર્શક મને દ્રશ્ય સમજાવતા ત્યારે હું તરત એ પાત્રમાં સરી જતી. મને કશું કહેવું પડતું નહીં. રાકેશ મુખર્જી તો કહેતા કે મારામાં ભાવો કળવાની કોઈ અકળ શક્તિ છે. ખેર, તે હોય કે નહીં, પણ કેમેરો ગોઠવાતા જ મને થતું કે મારે શું કરવાનું છે. અહીં લોકોને મારા હોઠ જોવાનું ગમશે, અહીં મારા પગ, અહીં મારી આંખો, અહીં મારા ઉછળતા સ્તનો અને અહીં મારો અભિનય.
મને આંતરસૂઝ આપોઆપ આવતી અને એ જ કદાચ મારી સફળતાનું રહસ્ય હશે. પણ આજ આ કોર્ટના કમરામાં મને આંતરસૂઝ યારી આપતી ન હતી. આજે મને મારો રોલ સમજાવનાર કોઈ દિગ્દર્શક પાસે ન હતો. આજ હું કોઈ અભૂતપૂર્વ વાસ્તવનો સામનો કરી રહી હતી. જજ સાહેબ શું વાંચતા હતા, શું પંડિતાઈ રેલાવતા હતા, મને તે કશું જ જાણે સંભળાતું ન હતું. 2.5 મહિનાથી હું નિર્દોષ છું, મને કંઈ ખબર નથી, મારો કોઈ ગુનો નથી, કહી કહીને હું થાકી ગઈ હતી અને હવે તો મને કહેવામાં પણ રસ રહ્યો ન હતો. વળી જ્યારથી મારો આ કેસ ચાલુ થયો હતો ત્યારથી મને અજબ માનસિક શ્રમ પણ પડ્યો હતો. મારા ચાલુ કોન્ટ્રાક્ટોની તારીખોમાં ભારે ગોટાળા થયા હતા. બિચારા પ્રોડ્યુસરો તેમના કોઈ ગુના વગર ભારે વિમાસણમાં મુકાઈ ગયા હતા. કેટલીક ફિલ્મો તો પૂરી થવાને આરે આવીને ઊભી હતી. એ સઘળું અત્યારે સ્થગિત થઈ ગયું હતું. મારા કેસના ચુકાદાને કારણે રજૂ થનારી ફિલ્મો પર કેવી અસર થશે તે કળવું મુશ્કેલ હતું. મારા ચાલુ કોન્ટ્રાક્ટો અને જૂના કોન્ટ્રાક્ટો કેમ પૂરા થશે? મને સૌથી વધુ પરિતાપ રાકેશદા માટે હતો. તે કેટલી જહેમતથી ચિત્રો ઉતારતા. જો કે મારો ગમે તે ચુકાદો આવે, રાકેશદાના ચિત્રો પર તેની અસર નહીં થાય તેમ હું માનતી હતી. રાકેશ મુખર્જીના નામ પર ચલચિત્રો ચાલતા હતા, તેમાં કોણ કલાકારો છે તે અગત્યનું ન હતું. જજ સાહેબ હજુ પણ તેમનું કથન પૂરું કરી રહ્યા ન હતા. કોર્ટની સામેની દિવાલ પરની ઘડિયાળમાં 4 વાગવા આવ્યા હતા. હું શૂન્યમયસ્ક હતી. એકાએક મને મારા માસી યાદ આવ્યા. ઈશ્વરનો પાડ કે છેલ્લા 1.5 વર્ષથી તે હરદ્વાર રહેતા હતા. બિચારા માસી કેટલા નિખાલસ હતા, કેટલા પ્રેમાળ! એ માસી સિવાય મારું જગતમાં હતું પણ કોણ? નહીં, એવું તો ન કહેવાય. લીલી હતી, લીલી, મારી હેર ડ્રેસર, નાજુક, પાતળી નાની છોકરી જેવી. તેની આંખો ભૂરી હતી. ભૂરી આંખોવાળી છોકરી લુચ્ચી હોય છે તેવું લોકો કહેતા, પણ તે લોકો લીલીને નહીં ઓળખતા હોય. એક બહેન કરતાં પણ અધિક પ્યાર તે મને કરતી. તે મારી સાથે જ રહેતી. તે ગોવાની જ હતી. તેના મા બાપ ગોવા રહેતા. તેનો નાનો ભાઈ હોસ્ટેલમાં રહીને ભણતો હતો. અને હા, મારો શોફર તેજી, હું તેને તેજી કહેતી, તેનું નામ તેજ બહાદુર હતું. તેજી નેપાલી હતો. તે મારાથી 6 ઇંચ નીચો હતો, નાજુક બાંધાનો પણ ચિત્તા જેવો ચપળ, સશક્ત અને હસતો. કોણ જાણે કદી મેં તેને તેજ બહાદુર કહીને બોલાવ્યો ન હતો. ફિલ્મી દુનિયાની રસમ પણ અનેરી હોય છે. સેટ પર કે સ્ટુડિયોઝમાં આજુબાજુના બધા લોકો તમને મેડમ કહીને જ બોલાવે. સાથે કામ કરતા અભિનેતાઓ નામ દઈને બોલાવે કે મિસ કહીને સંબોધે, પણ દીદી કહીને બોલાવનાર કોઈ જ ન મળે. મારો તેજી મને દીદી કહેતો. તે એટલી નિખાલસતાથી મને દીદી કહેતો કે મારા જીવનમાં ચાલતી ભાઈની ખોટ તેણે પૂરી કરી હતી. તેને ફિલ્મી જગતના લોકો ઉડાવતા પણ ખરા. ગંદી વાતો કરવી અને ગંદકી ઉડાડવી તે તો રૂપેરી જગતનો એક રોજિંદો વ્યવહાર છે. પણ તેજી એ બધું સહન કરી લેતો. મને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે શું ફિલ્મની અભિનેત્રી કોઈ મર્દની બહેન થઈ જ ન શકે. અરે હા, બીજો પણ મારો સગો હતો, ચક્કર, સગાથી પણ વધુ. એ હતો મારો મેનેજર સુબોધ ચક્રવર્તી. તે મારી ઇજ્જત કરતો. કોન્ટ્રાક્ટ કરવા, ઇન્કમટેક્સના કાગળિયા કરવા, ઉઘરાણી કરવી, મારી ડેટ્સ નક્કી કરવી, બિલો ચૂકવવા અને તે ઉપરાંત કમ્બખ્ત મારો હોય તેમ મારે ક્યાં ખર્ચ કરવો, ક્યાં ન કરવો તે બધું કામ તે કરતો. મારે ક્યાં સાદગી દેખાડવી, ક્યારે કેવી ચીજો ખરીદવી, કોની સાથે કેમ વાત કરવી એ બધું તે મને સમજાવતો. અરે સમજાવતો શાનો, મને લઢીને જ બધું કરાવતો. જાડા કાચના ચશ્માવાળો એ પાતળો અને નકશિક બંગાળી હિસાબનીશ હતો. તેની બેરી તોતિંગ હતી. આખો દિવસ ખાવાથી તેની તબિયત હદથી જ્યાદા વધી હતી, પરંતુ એ પણ મારા પર ખૂબ જ પ્યાર રાખતી. તેને બાળકની ઝંખના હતી. અમે તેને મોટી કહેતા. તે રોજ મને કહેતી, ઓ ભગવાન, આવી તાજી તબિયત તમે કેમ રાખી શકો છો? અને પછી તે પોતાની કેડ પર જામેલા ચરબીના થરના થરને બતાવીને કહેતી, આ ટાયર ગમે તેટલા અપવાસ કરું છું તો પણ ઘટતું જ નથી. હું હસીને તેના મોઢામાં રસગુલ્લું મૂકતી. તે કરીને ખાઈ લેતી. તેનાથી રસગુલ્લાની સામે કદી થઈ શકાતું નહીં. આ મારો સંસાર હતો. એ સંસારના તદ્દન મૂંગા સભ્ય હતા શંભુદા. ખરેખર તે ભોળા શંભુ જ હતા. શરીરે ખૂબ જ સ્વસ્થ. તેમને જોઈને ખ્યાલ ના આવે કે તે આટલી ઉંમરના હશે. તેમને 70 વર્ષ થયા હતા, છતાં તે અડીખમ હતા. આખો દિવસ દાઢી પર હાથ પસારીને તુલસીદાસની ચોપાઈઓ ગાતા અથવા તો તેમના સુરીલા બુલંદ કંઠમાં ક્યારેક દેહાતી બાંગલા ગીતો ગાતા. તે અચૂક સવારના પૂજા કરીને મારા કપાળમાં ચંદનની અર્ચના કરતા, મારી પાસે હંમેશ તુલસીની પૂજા કરાવતા અને પછી તે ઘરમાં બીજા નોકરોનું સુપરવિઝન કરતા. પૂર્વ બંગાળ જ્યારે પાકિસ્તાનનો ભાગ બન્યું ત્યારે લાખો નિરાશ્રિતોની સાથે હું પણ કલકત્તા આવી હતી. મારા માતા પિતા નાનપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા અને હું મારી માસીને ત્યાં ઉછરી હતી. શંભુદા મારા માસીને ત્યાં જ વર્ષોથી રહેતા હતા. મારા માસા ગંગપુરના એક નાના જાગીરદાર હતા. ખાતે પીતે ઘણા સુખી હતા. ઢાકામાં પણ તેમની કોઠી હતી, પણ એ ગંજેરી હતા. આખો દિવસ ભાંગ લગાવી અને હાર્મોનિયમ લઈને ગાવું
તે સિવાય તેમને કશું સૂઝતું નહીં. એ તો જો મારી મૌલી માસી આટલી કાબેલ ના હોત તો ઘણી જ બુરી દશા થઈ હોત. છતાં પૂર્વ બંગાળ છોડીને કલકત્તા આવ્યા ત્યારના દિવસો ભયાનક હતા. ખૂબ જ તંગ અને બેહાલ. 2 વર્ષ પહેલાં જ મારા માસા સ્વર્ગવાસી થયા હતા અને ત્યારથી માસી હરદ્વાર આનંદ આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. મારા ઘરમાં શંભુતાને લીધે એક અજબ અને ઘણો જ વહાલસોયો વિરોધાભાસ હતો. આમ તો મારી બધી રહેણીકરણી રીતરસમ એક મોડર્ન સિનેતારિકા જેવી હતી અને તે એ પ્રમાણે દેખાય તેનો મારો સુબોધ ચક્રવર્તી અચૂક ખ્યાલ રાખતો. છતાં બાંગ્લાની ગંગપુરની ધરતીની મહેક મારા ભવ્ય મકાનમાંથી ચાલી ગઈ ન હતી. મારા કમ્પાઉન્ડમાં પેસનાર કોઈપણ વ્યક્તિને અનાયાસે જ ખ્યાલ આવી જતો હતો અહીં બંગાળની સુવાસ આવે છે. સોનાર બાંગ્લાની ધરતીનો અવાજ સંભળાય છે. એ અવાજની એ સુવાસની ભીતરમાં હતા મારા શંભુદા, નિર્લિપ્ત અને છતાં પ્રેમાંધ, સંન્યસ્ત છતાં પૂરા માયાલીન, ભીષ્મ જેવા ભવ્ય અને છતાં તે હંમેશા પોતે ઘરના અદના આદમી છે તેવી નમ્રતા રાખતા. કોર્ટરૂમની એ દિવાલો, એ હકડેટર મેદનીની પેલી પાર હું ભૂતકાળની મારી જિંદગી યાદ કરી રહી હતી. એકાએક અદાલતમાં ભારે કોલાહલ મચી ગયો. મેં નજર ઉઠાવી. જજ સાહેબ ઉઠીને તેમની પાછળના બાણામાંથી તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. હાય મેરી જિગર, અબ તો બુઢી હોગી જબ દીદાર હોગા. ઓ ઈશ્વર, હવે આ ચસચસતી જવાનીનું શું થશે? દિલ ચાહતા હે મેં ભી કોઈ ખૂન કરકે જેલમાં ચલા જાઉં. મારી ચારેય બાજુથી શ્લીલ અશ્લીલ કંઈ કંઈ જાતના ઉદ્ગારો સંભળાતા હતા. કંઈક તમાસણ મચી ગયું હતું. ચિલ્લાઈ ચિલ્લાઈને લોકો બેફામ અવાજો કરતા હતા. પોલીસોની એક ટુકડી અંદર ધસી આવી હતી. પ્રેસ ફોટોગ્રાફરોના કેમેરા ઝબકી ઉઠ્યા. મને કશી જ ગમ પડતી ન હતી. એક નવજવાન ઇન્સ્પેક્ટરે મારો હાથ પકડ્યો, મને ઊભી કરી, તેને હાથ કેડમાં સેરવ્યો. તેને આજ કંઈ અનેરો લાવવો મળતો હોય તેમ મને લાગ્યું. તેણે મને બાજુના એક કમરામાં સેરવી દીધી અને બાણું બંધ કર્યું. મિસ સન્યાલ, તમે બેસો અહીં. એક ખુરશી બતાવીને તેણે મને બેસાડી. શું થયું ઇન્સ્પેક્ટર? મેં પૂછ્યું અને તે ચકિત થઈ જોઈ રહ્યો. મને ફાંસીની સજા થઈ છે? મેં પૂછ્યું. તમે ચુકાદો નથી સાંભળ્યો? તેણે આશ્ચર્યથી મને પૂછ્યું. હું નિર્દોષ છું ને? જજે મને નિર્દોષ ઠેરાવી છે ને? હું દિલગીર છું મિસ. તે બોલી રહે તે પહેલાં જ કોઈએ બાણું ઠોક્યું, એક કોન્સ્ટેબલે ઉગાડ્યું. લીલી દોડતી આવીને મને ગળે વળગી પડી. ઓ લજ્જા, ઓ લજ્જા, તે ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી. શું રડે છે પગલી? મને ફાંસી થઈ છે? મારો અવાજ સ્વસ્થ હતો. પાછળ જ શ્રી દાસગુપ્તા આવ્યા. તેમણે લીલીને જાળવીને મારાથી દૂર કરી. તે મારી સામે આવીને ઊભા રહ્યા. મિસ સન્યાલ, હું ખરેખર ખૂબ જ દિલગીર છું. પણ થયું શું મિસ્ટર દાસગુપ્તા? ઓ લજ્જા, ઓ છોકરી, ચુકાદો. મને ખબર છે ચુકાદો આવી ગયો. કોઈ કહેશો શું ચુકાદો આવ્યો? મને ફાંસી થઈ છે? મેં જોરથી પૂછ્યું. નહીં લજ્જા, તને જન્મકેદની સજા કરવામાં આવી છે, દાસગુપ્તાએ પોપચા ઢાળીને કહ્યું.